राजीव गांधी जन्म जयंती गुजरात कांग्रेस करी अनोखी उजवणी। रमजान ईद देशभर में हर्षोल्लास भेर उजवणी। अरुण जेटली गुजरात की विदेशी मुलाकात मोदी साथ बंधवाड़े बैठक। गुजरात ने अन्याय ना मोदी ना दावा ने पाया विवड़ा करावता केंद्रीय मंत्री सिंह। अमदावादियों माटे रिवर फ्रंट नव पिकनिक जोन सैलानियों माणी बोटिंग की मजा। अमदावाद में डिजाइन फॉर चेंज की रजूआत। उत्सव उत्सव ने उत्सव ने उत्सवों में व्यस्त थई जाय छे सरकारी तंत्र तेरे गुजरात नी प्रजा नी कोने पड़ी छे। सरकारी स्कूल जो सारी होय ने यहाँ छोकरो भणी ने आगळ वधतो होय तो प्राइवेट स्कूल में क्यों मानस मुकवानो। कहाँ शिक्षक न होय ने कहाँ ऊपर थी गाबेड़ा पड़ता होय। बरोबर आज उत्सव थाय काय मा एक टेन तूटतो नथी बनतु। सरकारी स्कूल ना छतु पड़े है यहाँ एक शिक्षक न होय वहाँ पूरो स्टाफ रही है। उत्सव करवा होय यहाँ कोई एक मानस गई तो पाया ना शिक्षण में पोलम पोल ने छता विकास ना ढोल। आओ दिशा पण बदलिए दशा पण। दर्शकों समाचार शुरुआत में बात करिए आसाम हिंसा मुद्दे तो आसाम हिंसा बाद देश में 245 जेटली वेबसाइट ने बंद कर दी है। आ उपरांत सरकार जणावे छे कि फेसबुक और गूगल आ मुद्दे सपोर्ट नहीं कर रही। पूर्वोत्तर राज्यों में ट्रेन वधारानी जे स्पेशल ट्रेन चाली रही है बंद करवानी आसाम ना मुख्यमंत्री तरुण गोगाईए अपील करी छे। आसाममां व्याप्त हिंसाना पगले हजारों लोको हिजत करी रह्या छे। हिंसा भड़कावा पाकिस्तान नो नापाक इरादो वधु एक वार बहार आव्यो छे। देशना गृहमंत्री सुशील कुमार शिंदेए पाकिस्तान ने तेमनी हलकट हरकतो बंद करवानी चेतवणी पण आपी दीधी छे। जे पाकिस्तानना गृहमंत्री मलिके आ मुद्दे वधारे पुरावाओनी मांगणी करी छे तो आसाममां अनेक लोकोनी हत्या अने हजारोनी संख्यामां हिजरत थई रही छे। ત્યારે તરુણ ગોગાઈએ સ્પેશિયલ ટ્રેન બંધ કરવાની અપીલ કરી છે। આ ઉપરાંત આજે 89 જેટલી વેબસાઇટને બંધ કરી દેવામાં આવી છે। યુવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો આજે જન્મદિવસ છે। ટેલિકોમ ક્ષેત્રે પ્રગતિના આભારી અને ટેલિકોમ ક્રાંતિના જનક રાજીવ યુવાનોના આદર્શ હતા। તેમના જન્મદિન પ્રસંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જુદી જુદી 150 કોલેજોના 300 વિદ્યાર્થીઓને એમ્પાવરિંગ યુથ અને એમ્પાવરિંગ ઇન્ડિયાના એવોર્ડથી સન્માનિત કરાયા। સતત 6ઠા વર્ષે રાજીવ ગાંધી યુવા સન્માન 2012 નો કાર્યક્રમ યોજાયો। અનેક કોલેજના પ્રાધ્યાપકો પણ હાજર રહ્યા। આ પ્રસંગે કોંગી નેતાઓએ રાજીવ ગાંધીના સ્મરણોને વાગોળ્યા હતા। રાજીવજી આ દેશના યુવાનો માટે એક સપનું જોયું હતું। આ દેશનો યુવાન ટેકનોલોજીથી સશક્ત બને, રાજકીય રીતે સશક્ત બને અને આર્થિક રીતે સશક્ત બને તેના માટે આ દેશમાં પરિવર્તન માટેનું જો કોઈએ પાયામાં કામ કર્યું હોય તો રાજીવજીની દૂરંદેશી નેતૃત્વ હતું। રાજીવજીના જન્મદિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ કરીને સાચી રીતે યાદ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એમ્પાવરિંગ યુથ એમ્પાવરિંગ ઇન્ડિયાના નેજા હેઠળ આ દેશના જે ભવિષ્ય માટે જે ભાગીદાર થવાના છે એ નવયુવાન વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓનું સન્માન થાય એવા અમદાવાદ સાથે અમદાવાદ શહેરની 150થી વધુ કોલેજોના આર્ટ્સ કોમર્સ સાયન્સ એના બીએ બીકોમ બીએસસી એમએ એમકોમ એમએસસી લો ફેકલ્ટી બીબીએ અને બીસીએના 300 વિદ્યાર્થી અને 300 વિદ્યાર્થિનીનો આ મેરિટ આધારિત વિદ્યાર્થીઓ છે એનો સન્માનનો કાર્યક્રમ સતત 6ઠા વર્ષે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પાછળ અમે જે વિદ્યાર્થીઓ પોતે અથાગ મહેનત કરીને જે પોતાની સફળતા મેળવી છે એને અમારું આ પ્લેટફોર્મ આપવા માગીએ છીએ અને એ વિદ્યાર્થીઓ પોતાનું સન્માનનો પ્રત્યુત્તર આપીને અને પોતાના જીવનમાં વધુ પ્રગતિ કરીને આ દેશના રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થાય। રાજીવજીના જીવનમાં ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવીનું જે કલ્યાણ કરવાની વાત હતી એ ચાલે ટેલિકોમ ક્રાંતિ હોય ચાલે વેક્સિનેશનની ક્રાંતિ હોય ચાલે ડ્રિંકિંગ વોટરની ક્રાંતિ હોય કે બિયારણ માટેની ક્રાંતિ હોય રાજીવજી આ દેશમાં યુવાનોને આ દેશની મુખ્ય ધારામાં એટલે લોકશાહીના નવસર્જન માટે
માટે 18 વર્ષે મતાધિકાર આપ્યો. મહિલાઓને પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 33% રિઝર્વેશન આપ્યું. એ રિઝર્વેશન આપવા પાછળનો આશય એ નહોતો કે મહિલાઓને આ રીતે જોશું તો કે એ સમયે પણ ઘણા લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો, પણ રાજીવજીનું મક્કમ નેતૃત્વએ એ નક્કી કર્યું કે આ દેશમાં સ્ત્રીઓનું સશક્તિકરણ થશે તો એક ને બે કુટુંબનો વિકાસ થશે, અને સ્ત્રીઓ જો પોતે શાસનમાં ભાગીદાર થશે તો આ દેશ ઝડપી વિકાસ કરશે. 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીના જીવનકાળ વિશે કાર્યક્રમમાં તમામ કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન અને પ્રદેશ મહામંત્રી શ્રી નિશિત વ્યાસ, તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા શ્રી ચેતન રાવલ, મનીષ દોશી અને જયંતિલાલ પરમાર પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમી યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ રીતે રાજીવ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી 18 વર્ષે મતાધિકાર આપવાની વાત અને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપી છેવાડાના માનવી સુધી ટેકનોલોજીને પહોંચાડનાર રાજીવ ગાંધીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ. આ પ્રસંગે ઉપસ્થિત લગભગ 300 વિદ્યાર્થીઓ અને કોંગી કાર્યકરોની હાજરીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ઉપરાંત રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. દર્શક મિત્રો, ગઈકાલે સાંજે ઈદનો ચાંદ જોવા મળતા આજે રમઝાન ઈદની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસપૂર્વક થઈ રહી છે. મુસ્લિમ બિરાદરો આજે વહેલી સવારે જ ખાસ નમાજ અદા કરી અને એકબીજાને ઈદની મુબારકબાદી પણ પાઠવી. સાથે મુસ્લિમ બિરાદરોએ ગુજરાતમાં શાંતિ, ભાઈચારો અને કોમી એકલાસનું વાતાવરણ કાયમ રહે તે માટે અલ્લાહને દુઆ પણ કરી હતી. અમદાવાદની તમામ મસ્જિદોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવી છે. ઈદુલ ફિત્ર વાસ્તવમાં કર્તવ્ય અને ફરજ પાલનની પરિપૂર્ણતા સાથે સંબંધ ધરાવે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરીને સર્જનહાર સામે મસ્તક ઝુકાવી અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે અને સત્કાર્યો તથા સદગુણો માટે વિનવણી પણ કરતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા અને ગુજરાતી સાંસદ અરુણ જેટલી હાલમાં 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચર્ચા વિચારણા કરવા તેમજ ગાંધીનગરમાં પ્રચાર પ્રસારની બેઠકમાં ભાગ લેવા માટે તેઓ ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાં આગમન ટાણે જ અરુણ જેટલીએ ગુજરાતના વિવાદિત મુદ્દાઓને ટાળ્યા. देखिए क्या मानते हैं, मैं मानता हूं कि समाजवादी पार्टी अपनी विश्वसनीयता खो चुकी है और उत्तर प्रदेश में भी चुनाव जीतने के बाद दोबारा कमज़ोर हो रही है, क्योंकि उनके नेतृत्व के ऊपर सीबीआई के भ्रष्टाचार के मुकदमों का दबाव रहता है तो अंत में वो दबाव में आकर कांग्रेस का ही साथ देते हैं. उनके बयानों की कोई विश्वसनीयता नहीं है. न्यूक्लियर डील के समय उन्होंने अपना स्टैंड बदला, राष्ट्रपति चुनाव के समय उन्होंने अपना स्टैंड बदला, और अंत में कांग्रेस से बेल आउट होना और वो उनकी सहायता उनके भ्रष्टाचार के मुकदमों में करे, उनका इतिहास ये बन चुका है. पत्रकारों साथेની વાતચીતમાં જેટલીએ જણાવ્યું હતું કે ત્રીજા મોરચાની સરકાર બનવાના કોઈ જ સહયોગ કે શક્યતા નથી. આ ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેશુભાઈ અંગે પણ કોઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન અરુણ જેટલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓને મળીને ચર્ચા વિચારણા કરશે. ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી અંગેનો પણ ચિતાર મેળવશે. તો કેન્દ્રની યુપીએ સરકાર અને ગુજરાતને કુદરતી ગેસની ફાળવણીમાં અન્યાય કર્યો છે તેવા ભાજપ અને મોદી સરકારના ભ્રામક પ્રચારને પાયા વિહોણા ગણાવી કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને ગેસ રાજ્યમંત્રી આરપીએન સિંહે જણાવ્યું હતું કે દેશમાં ફાળવાતા ગેસમાં સૌથી વધારે એટલે કે 40% ગેસ ગુજરાતને મળે છે. ગુજરાતના વિકાસ અને ઔદ્યોગિકરણમાં કેન્દ્રએ ક્યારેય અન્યાય કર્યો નથી. આ ઉપરાંત સિંહે જણાવ્યું હતું કે ભારતમાં 19 લાખ પીએનજી જોડાણ છે અને તેમાં 10 લાખ પીએનજી જોડાણો માત્ર ગુજરાતમાં છે. ગુજરાતમાં ગેસના 13 બોટલિંગ પ્લાન્ટ છે, તેમાં ઉમેરો કરીને વધુ એક બોટલિંગ પ્લાન્ટ કંડાલામાં શરૂ કરવામાં આવશે તેની જાહેરાત પણ સિંહે કરી હતી. ઉપરાંત ભાવનગર અને ગાંધારમાં એક શિફ્ટમાં બોટલિંગ પ્લાન્ટ પણ ચાલે છે, તે હવેથી 2 શિફ્ટમાં કાર્યરત કરાશે. આજ મેં ગુજરાત મેં આયા થા કે જો હમારી સારી તેલ કંપનીયા હૈ કે ઉનકી પ્રગતિ ગુજરાત મેં કૈસે રહી ઉસકે અંતર ઇસકે લિયે મેં રિવ્યુ કરને કે લિયે આયા થા જો હમારી तीनों मार्केटिंग कंपनियाज हैं, गेल है और ONGC की क्या प्रगति गुजरात में रही है. परंतु जब मैं यहाँ आया और मेरी बैठक हो रही थी तो तमाम लोगों ने और तमाम हमारे कांग्रेस के वरिष्ठ नेताओं ने भी हमको बताया कि यहाँ एक एड निकल रहा है जिसके अंतर्गत ये बताया जा रहा है कि गुजरात के साथ केंद्र सरकार नाइंसाफी कर रही है. मैं समझ सकता हूँ कि इससे बड़ा झूठ प्रचारित अगर हो रहा है तो गुजरात को लेकर जो केंद्र सरकार ने इन
पांच सालों में आपको आज जो मैंने रिव्यू लिया उसी में मैं आपको बताना चाहता हूं कि आज जो ONGC, गेल और सबकी मैंने जो आज ली, इन पांच सालों में अभी हमने 2120 तो सिर्फ पेट्रोल पंप गुजरात के अंदर हैं, पांच साल पहले सिर्फ 1000 हुआ करते थे। सबसे ज्यादा 50% ऑटोमेटिव जो गैस है वो 50% सिर्फ ऑटोमेटिव गैस जो CNG स्टेशंस हैं वो सिर्फ गुजरात के अंतर्गत हैं। जो आपको हाउस जो गैस मिलता है, गैस कनेक्शन पाइप गैस मिलता है घर के लिए, जो गैस पाइपलाइन मिलता है, 50% कनेक्शन सिर्फ गुजरात के अंतर्गत है। तो मैं आपको ये बताना चाहता हूं कि हमारी तेल कंपनियों ने, गेल ने यहां लगभग 1400 करोड़ रुपए अगले पांच साल में खर्च करने का काम किया है, करने जा रही है। ONGC की जहां तक बात है, उन्होंने यहां 8400 करोड़ पिछले चार सालों में खर्च किया है, हमारी तेल कंपनी जो अपस्ट्रीम का काम करती है। और जो सबसे बड़ी बात, जो गैस की बात हुई, मैं आपको बड़े स्पष्ट रूप से बताना चाहता हूं कि केंद्र सरकार ने जितना गैस इस देश में है उसका 40% हिस्सा गुजरात को देने का काम किया है, और पहले भी करते आई है और आज भी करते आई है। छेल्લા 5 વર્ષમાં 1120 પેટ્રોલ પંપોને મંજૂરી આપવામાં આવી છે, તેમાંથી 1000 પંપો માત્ર ગુજરાત માટે જ મંજૂરી આપવામાં આવી છે। છતાંય ગુજરાત સરકાર કેન્દ્ર પર વારંવાર જુઠાવાનો મારો ચલાવી બદનામ કરવાના પ્રયાસો કરી રહી છે તેવું પણ સિંગે ઉમેર્યું હતું। અમદાવાદ માટે સારા સમાચાર છે કે અમદાવાદીઓને સાબરમતી રિવરફ્રન્ટના રૂપમાં નવો પિકનિક ઝોન મળી ગયો છે, જ્યારે 15 ઓગસ્ટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। અગાઉ અમદાવાદીઓ વીકેન્ડ માણવા માટે કાંકરિયા, લોગાર્ડન કે પછી ગાંધીનગર અને તેની આસપાસના ડેસ્ટિનેશન પર પસંદગી ઉતારતા હતા, પરંતુ હવે રિવરફ્રન્ટને 15 ઓગસ્ટે ખુલ્લો મુકાયા બાદ પ્રથમ રવિવાર એટલે સહેલાણીઓએ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠે સમી સાંજે માણવા માટે આવી પહોંચ્યા હતા। અહીં બોટલિંગનો એક અલગ જ રોમાંચ છે। રિવરફ્રન્ટે શહેરીજનોમાં બોટિંગનું ભારે આકર્ષણ ઉભું કર્યું છે, જેના કારણે રિવરફ્રન્ટ પર મેળો અને કીડિયારો ઉભરાયો હોય તેવી ભીડ જોવા મળી। લગભગ અડધું અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યું, સ્પીડ બોટની મજા માણીને સાથે સાથે જિયાફત ખાણીપીણીની પણ ઉડાવી। બોટિંગની મજા માણવા સહેલાણીઓ રીતસર લાંબી કતારમાં ઉભા રહ્યા, તો હવે અમદાવાદમાં વધુ એક પિકનિક સ્થળ ઉમેરાતા શહેરીજનોએ વીકેન્ડ માણવા માટે દૂર નહીં જવું પડે। તો સતત 14 વર્ષે ડિઝાઇન ફોર ચેન્જ 2012 સ્કૂલ ચેલેન્જની અમદાવાદમાં જાહેરાત કરવામાં આવી। અભિનેતા કમ સામાજિક કાર્યકર રાહુલ બોઝ અને ફિલ્મોમાં અમદાવાદી રાઇટર અભિજાત જોશી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા। હાલની બોલિવૂડ ફિલ્મો પર ફોકસ કરતા રાહુલ બોઝે જણાવ્યું હતું કે કમલ હસન સાથેની તે હિન્દી અને તામિલ ફિલ્મ વિશ્વરૂપ કરી રહ્યો છે, જ્યારે અમદાવાદ અંગે રાહુલે જણાવ્યું હતું કે લાઈવ સિટી મને ખૂબ જ આકર્ષિત કરી સૌથી સારી જગ્યા હું માની રહ્યો છું। થ્રી ઇડિયટ્સ અને લગેરો મુન્નાભાઈ જેવી ફિલ્મો માટે રાઇટિંગ કરી ચૂકેલા અમદાવાદી રાઇટર અભિજાત જોશીએ અત્યારની ફિલ્મો અંગે જણાવ્યું હતું કે અત્યારના ઘણા બધા યુવા ડિરેક્ટરો સારા વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છે, જે બોલિવૂડની પ્રગતિ છે। બોલિવૂડમાંથી ઓલરેડી સપોર્ટ મળી રહ્યો છે, કારણ કે આ જે પ્રયોગ છે એ જ્યારે કોઈ પણ એના વિશે સાંભળે છે અને એ માણસને અંધકરણ હોય તો એને એક ઉમળકો આવે છે કે આ પ્રયોગને મદદ કરીએ। કારણ કે બહુ સાદી સીધી વાત છે કે જે બાળકો જેમની પાસે આપણે આજ સુધી કોઈ અપેક્ષા નહોતા રાખતા અને એમને એક ભગવાનનું સ્વરૂપ, એક ફૂલ, એક કોમળ એન્ટિટી એ રીતના આપણે જોયેલા છે, જે છે જ અને એને સેલિબ્રેટ કરવાના છે, પણ એમનામાં એક તાકાત છે, એમનામાં એક પરિવર્તન લાવવાની ક્ષમતા છે, એ વાતને આ ડિઝાઇન ફોર ચેન્જ બિરદાવે છે। હવે આ વાત જ્યારે આપણે લઈને કોઈ પણ વ્યક્તિ પાસે જઈએ સમાજમાં તો એ વ્યક્તિને એમાં રસ પડે છે। બોલિવૂડમાંથી ઓલરેડી રાજકુમાર હિરાની જેમની સાથે હું ફિલ્મ્સ લખું છું ગયો છે, અહીંયા આવેલા એમનો સંપૂર્ણ સપોર્ટ છે, રાહુલ બોઝ તો બ્રાન્ડ એમ્બેસેડર।